अनदर सेक्शन, अमित सर और कुछड़िया सर मे बी टीचिंग यू, एंड वॉट पार्ट हैज़ बीन टॉट टू यू इन दैट सेक्शन, आई वुड लाइक टू हैव योर इनपुट्स रिगार्डिंग दैट। Anyone? બીજા સેક્શનમાં ક્યાં સુધી તમે અત્યારે જે નવા આવ્યા છે એ 44માંથી 36 છે. એનીવે વી વિલ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન ઓન હીટ ટ્રીટમેન્ટ. So before going to heat treatment, you should have some idea about, you should have some idea about two points. તમે નોટબુક લઈને બેઠા હોય તો નોટબુકમાં લખો. You should have some idea about one basic structure, crystal structure, જે આપણે પહેલા ચેપ્ટરમાં ડિસ્કસ કર્યા છે, BCC, FCC એન્ડ HCP. Then you should have some information or knowledge about the metal heating, cooling and molten metal to cooling process. That is, for steel it is given by iron carbon diagram. Iron carbon diagram is a diagram wherein cooling and cooling process of a metal from solid from liquidous state, that is molten state, to solid state, and how it moves from 1600 degree temperature to 800 degree, 700 degree, 500 degree temperature. અને એ જ્યારે કુલિંગ થતું હોય છે ત્યારે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટાઈપનું મટીરિયલ સ્ટ્રક્ચર અને એના ફેઝિસ બને છે. જેમ આપણે પાણીને ગરમ કરીએ તો પહેલાં ટેમ્પરેચર રાઈઝ થાય, પછી 100 ડિગ્રી આવે તો બોઇલિંગ થાય, અને 100 પ્લસ સમથિંગ થાય તો 100 જ રહે છે, પણ પછી ઇવોપોરેશન ચાલુ થઈ જાય છે. ઓકે, સો ધીઝ આર થ્રી ફેસીસ, દેટ ઇઝ લિક્વિડ એટ રૂમ ટેમ્પરેચર, લિક્વિડ એટ હાયર ટેમ્પરેચર, દેન વી હેવ સ્ટીમ. સો સ્ટીમ એન્ડ લિક્વિડ આર ધ ટુ ફેઝિસ, એન્ડ ઇન્ટરમિટન્ટલી દેર ઇઝ ચેન્જ ઇન ધ લિક્વિડ સ્ટેટ ઓલ્સો, એન્ડ દેટ ચેન્જ ઇઝ વિઝિબલ ઇન ટર્મ્સ ઓફ સેન્સિબલ ટેમ્પરેચર રાઇઝ. આપણને ખબર કેમ પડે કે પાણી ગરમ થયું? આપણે ટેમ્પરેચર આઈધર હાથ લગાવીને ચેક કરીએ તો ગરમ લાગે, અથવા તો ટેમ્પરેચર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થર્મોમીટર ઓર થર્મોકપલ લગાવીએ તો આપણને ખબર પડે કે ટેમ્પરેચર વધે છે, રાઈટ? સો સિમિલરલી હીટ ટ્રીટમેન્ટ ઇઝ એ, ઓર સ્ટીલ મેકિંગ ઇઝ ઓલ્સો એ
There was a slight correction in the slide, so I have changed it. Okay, so this is our heat treatment chapter, starting with annealing, normalizing, tempering and hardening. These are the four types of heat treatments that we will discuss in this chapter. And before going into heat treatment, we should know what is the relation between temperature and time and percentage of carbon. Okay, so this diagram, this graph is called as iron carbon phase diagram. These temperatures in degree centigrade are 750, 725, 1000, 1600 degree centigrade and so on. Sir, नहीं दिखा तो sir. हाँ बंद करी छे. अच्छा okay sir. हाँ तमने temperature वालू बतानु तो એટલે મેં બંધ કરી છે કે તમને ટેમ્પરેચર ડિગ્રી સેન્ટીગ્રેડ માં બદલાવાના એટલે બીજી ડાયાગ્રામ મૂકીને શેર કરું છું. સર સ્લાઇડ નહીં દેખ. હા બરાબર છે, બે મિનિટ દેખાશે. હા હવે દેખાય હવે? ઓકે, સો ધીસ ઇઝ ડિગ્રી સેન્ટીગ્રેડ સ્કેલ એન્ડ ફેરેનહાઇટ સ્કેલ. તો અહીંયા આ ફેરેનહાઇટમાં છે 12 મોટા નંબર છે અને નાના નંબર એટલે 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ અને અહીંયા 1539 ડિગ્રી સેન્ટીગ્રેડ, દેટ ઇઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ ફૂલ લિક્વિડ. લિક્વિડ આપણે પાણીનો ઇવોપોરેશન ઓર બોઇલિંગ પોઈન્ટ શું છે? 100 ડિગ્રી. બરાબર, તો સ્ટીલ એક સોલિડ છે. સો વેન યુ ટોક ઓફ સોલિડ્સ, સોલિડ્સ વિલ હેવ મેલ્ટિંગ પોઈન્ટ, લિક્વિડ વિલ હેવ બોઇલિંગ પોઈન્ટ ઓર ઇવોપોરેશન પોઈન્ટ, એન્ડ સોલિડ્સ વિલ હેવ એ મેલ્ટિંગ પોઈન્ટ. તો આનું 0 ડિગ્રી રાઇટ હેન્ડ સાઈડની જે સ્કેલ છે એ ડિગ્રી સેન્ટીગ્રેડવાળી છે, લેફ્ટ હેન્ડ સાઈડ સ્કેલ ડિગ્રી ફેરનહાઇટવાળી છે. સો ઇફ યુ સી ફ્રોમ 0 ડિગ્રી ટુ 1600, સો ધ જનરલાઇઝ ટેમ્પરેચર વેન સ્ટીલ ગેટ્સ મેલ્ટેડ ઇઝ અરાઉન્ડ 1539 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી વધારે તમે ટેમ્પરેચર કરો તો એને કહેવાય સુપર હીટેડ સ્ટીલ, એટલે કે વધારે પડતું ગરમ કરીને ઉકાળીએ આપણે જેમ દેટ ટેમ્પરેચર, સો ઇટ બિકમ્સ ઓવર હીટેડ. એટલે જ્યારે આપણે આપણા કામનું ટેમ્પરેચર કયું થશે? 1539 ડિગ્રી. 1539 ડિગ્રી ઇઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ કમ્પ્લીટ લિક્વિડ, આખું જે સોલિડ છે એનું કમ્પ્લીટ લિક્વિડ થઈ જશે. દેટ ઇઝ ધીસ ટેમ્પરેચર. અગેન ઇફ વી સી ટુ પાર્ટ્સ ઓફ ધીસ, ધીસ ઇઝ 2% કાર્બન, સો ઇટ ઇઝ સ્ટીલ, એન્ડ ધીસ પાર્ટ ઇઝ કાસ્ટ આયર્ન પાર્ટ, બિકોઝ સ્ટીલની અંદર કાર્બન 2% ઓછું આપણે જાણીએ છીએ, રાઈટ? સો ધીસ ઇઝ વન પોઈન્ટ દેટ વી હેવ ટુ રિમેમ્બર, 1539 ઓર 2804.02 ફેરનહાઇટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ ધ પોઈન્ટ દેટ ઇઝ 1493. કેટલું ટેમ્પરેચર ડિફરન્સ થયો? 47 ડિગ્રી ટેમ્પરેચર ઓછું થઈ જાય તો એ કંઈક નવું બની જાય, લિક્વિડ પ્લસ થોડોક સોલિડ પાર્ટ આવી જાય છે આ ટેમ્પરેચર પર. બરાબર, અને ક્યારે આવે છે? જ્યારે કાર્બન 0.16% હોય તો, એનાથી ઓછું હોય તો આપણને આ ત્રણ ફેસીસ છૂટા થઈ જાય છે. એક્ઝેક્ટ આ પોઈન્ટ જ્યારે આવે ત્યારે આપણને લિક્વિડ પ્લસ સોલિડ, આ ઉપરનું નાનું ટ્રાયંગલ જે દેખાય છે એ મેં યલો કર્યું છે, તો એ નાનું ટ્રાયંગલ જે છે દેટ ઇઝ લિક્વિડ પ્લસ સોલિડ એટ 0.16% ઓફ કાર્બન. તો આને જ્યારે આપણે કુલિંગ કરીએ, એટલે કે ફરી પાછું એને સોલિડિફાઈ કરીએ, તો સોલિડિફાઈ કરીએ ત્યારે શું થાય છે, અને જો નીચેથી ઉપર જતા હોય ત્યારે શું થાય છે? આઈધર વી વિલ ગો ઓન વન સાઈડ, વી કેન સ્ટડી ધીસ ડાયાગ્રામ ફ્રોમ ટોપ ટુ બોટમ ઓર બોટમ ટુ ટોપ. નાવ વી હેવ સ્ટાર્ટેડ ફ્રોમ ટોપ ટુ બોટમ, એટલે લિક્વિડ હતું, એ લિક્વિડનું હવે પાછું આપણે એને કુલિંગ કરીએ, હીટિંગ બંધ કરી દઈએ, તો એમાં શું થશે? તો જે કુલિંગ છે એ ટેમ્પરેચર આ લાઇનને ફોલો કરશે. અલોંગ ધીસ લાઇન ઇફ ધ કાર્બન પર્સન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ ફ્રોમ 1% ટુ 2% ઓર 0 to 1%, 0 થી 1% હશે ત્યારે શું થશે? જો તમે અહીંયા જુઓ તો અરાઉન્ડ 1400 ડિગ્રી ટેમ્પરેચર પર તમને
આ વસ્તુ મળવા મળશે. 1400 ડિગ્રી ટેમ્પરેચર પર કયું સ્ટેટ છે? ધીસ ગામા મીન્સ ઓસ્ટેનાઇટ, ધીસ સોલિડ, ધીસ ઇઝ સોલિડ પ્લસ લિક્વિડ, ધીસ ઇઝ કમ્પ્લીટ લિક્વિડ. ઓકે, એટલે આ જે લાઇન છે એ સોલિડિફિકેશન લાઇન બતાવે છે કે લિક્વિડથી સોલિડ કન્વર્ટ કરવો થતું જે મટીરિયલ છે એ આ લાઇનને આપણે ફોલો કરવાની છે. આ લાઇનની નીચે જાય તો એ સોલિડ થઈ જાય, આ લાઇનની ઉપર હોય તો સોલિડ પ્લસ લિક્વિડ, આ લાઇનની ઉપર હોય તો કમ્પ્લીટ લિક્વિડ. ધીસ ઇઝ વોટ ઇટ હેઝ ગિવન ટુ અસ. ઓકે, તો આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે? હવે હું હીટ ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જઈશ તો આપણને ત્રણ ટેમ્પરેચર અહીંયા કીધા. આમાં ફેઝેસ કયા કીધા છે? જો ઓસ્ટેનાઇટ ફેઝ, આ જે ગામા લખે છે ને એ ઓસ્ટેનાઇટ કહેવાય. ઓસ્ટેનાઇટનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઇઝ ગામા, રાઈટ? અને સેકન્ડ ફેઝ છે ફેરાઇટ, એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે અલ્ફા, એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે અલ્ફા. એટલે એકલું ફેરાઇટ આપણને ક્યાંય મળતું નથી, એટલે એને આપણે ક્યાંય અલ્ફા લખેલું નથી આ ડાયાગ્રામમાં. એ મિક્સચર ફોર્મમાં જ મળે છે, કમ્પ્લીટ ફેરાઇટ નથી મળતું ક્યાંય આની અંદર આપણને. ઓકે, તો કયા રિજનમાં કયો ફેઝ આપણને મળશે? તો આ જે અહીંયા રિજન દેખાય છે આ રિજનમાં આપણને શું મળે છે? ગામા, એટલે કમ્પ્લીટ ઓસ્ટેનાઇટ. ઓકે, એ સેમી સોલિડ સ્ટેટમાં હશે, લિક્વિડ નહીં હોય બટ સેમી સોલિડ સ્ટેટમાં હશે. અહીંયા આગળ સેમી સોલિડ હશે અમુક વસ્તુ અને અમુક વસ્તુ લિક્વિડ હશે, બેવનું મિક્સચર રહેશે, રાઈટ? સો ગોઈંગ ડાઉન ટુ એ ટેમ્પરેચર દેટ ઇઝ A3, A3 લાઈન પર શું બને છે જુઓ. A3 ઇઝ એ ટ્રાન્સફોર્મેશન લાઈન, ACM ઇઝ એ ટ્રાન્સફોર્મેશન લાઈન. અહીંયા તમને આપ્યું છે ક્રિટિકલ ટેમ્પરેચર્સ કયા છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેમ્પરેચર્સ કયા છે? તો A3, ACM, A1 અને A2. નાવ વોટ ઇઝ A3? A3 ઇઝ ધીસ ટેમ્પરેચર અરાઉન્ડ 910 ડિગ્રી સેન્ટીગ્રેડ, કે જ્યારે આના નીચે આવે તો શું બની જાય છે? 1% કરતાં ઓછું કાર્બન હોય ત્યારે 900 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે આવે સ્ટીલ, તો ત્યાં આગળ તમને પરલાઇટ પ્લસ ફેરાઇટ એવા બે ફેઝિસ મળી જાય, પરલાઇટ એન્ડ ફેરાઇટ, મિક્સચર થઈ ગયું મટીરિયલનું. દેર આફ્ટર ઇફ ધ કાર્બન પર્સન્ટેજ ઇઝ મોર, then same thing is started, formation of two different phases starts simultaneously below 1100 degree centigrade. ઓકે, તો આ જે 1100 degree centigrade છે એ અહીંયા છે, અને એને ફોલો કરતી જે લાઈન છે એને આપણે ACM કહીએ છીએ, આ ડાઉન જતી. તો આપણે જે લોકેશન આપણું કાર્બન મટીરિયલમાં જેટલા પર્સન્ટેજ હોય એટલા પર્સન્ટેજ પર આપણે જો લાઈન દોરીએ તો આપણને ACM લાઈનને ક્યાંક ઇન્ટરસેક્ટ થશે. ફોર એક્ઝામ્પલ, આપણું કાર્બન 1.8% હોય તો શું થશે? આ ડિગ્રી આટલા ટેમ્પરેચર પર, એટલે 1000 ડિગ્રી ટેમ્પરેચર પર આપણને કયો ફેઝ મળશે? 1000થી નીચે, અને આ ટેમ્પરેચર 750 વાળું, 750થી ઉપર અને 1000થી નીચે આપણને શું મળે છે? જો કાર્બન 1.8% હોય કે 1.75% હોય તો આપણને આ લાઇનની નીચે ઓસ્ટેનાઇટ પ્લસ સિમેન્ટાઇટ પ્લસ લેડીબ્યુરાઇટ આ ત્રણ ફેઝ મિક્સ થઈ જાય છે આ એરિયાની અંદર. તો આપણો આ એરિયા જે છે ત્યાં આપણને ઓસ્ટેનાઇટ પ્લસ સિમેન્ટાઇટ મળશે આ એરિયામાં, આ પર્ટિક્યુલર કાર્બન માટે. નવ ઇફ વી સ્ટીલ કૂલ ઇટ ડાઉન ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ દેટ ઇઝ A2 લાઈન, આ A2 લાઈનના પ્રમાણમાં એનું કુલિંગ કરીએ તો આપણને ઓછું કાર્બન હોય ત્યારે જ A2 લાઈન મળે છે, કાર્બન વધી જાય તો A2 લાઈન મળતી નથી, કારણ A2 લાઈન કેટલા પર છે? 770 ડિગ્રી સેન્ટીગ્રેડ પર. એટલે આનાથી સીધા નીચે આવો તમે આટલા કાર્બનમાં ટેમ્પરેચર, તો આ જે ત્રણ ફેઝિસ છે આ ત્રણ ફેઝમાંથી ફાઇનલી અવેલેબલ ફેઝ કયો થઈ જાય? પરલાઇટ એન્ડ સિમેન્ટાઇટ. ઓકે, પરલાઇટ એન્ડ સિમેન્ટાઇટ, સિમેન્ટાઇટ ઇઝ એ હાર્ડ ફેઝ અને પરલાઇટ ઇઝ એ ડક્ટાઇલ ફેઝ, આ બેનું મિક્સચર મળી જાય. એટલે કાર્બન જો વધારે હોય તો આપણને કેવું મટીરિયલ મળે એ ક્યાંથી ખબર પડે? બહુ હાર્ડ મટીરિયલ મળે, રાઈટ? અગેન ઇફ વી ટ્રાય ટુ સ્ટડી ધીસ ડાયાગ્રામ ફોર એ લોઅર અમાઉન્ટ ઓફ કાર્બન વી વિલ ગેટ સમથિંગ એલ્સ, એન્ડ દેટ સમથિંગ એલ્સ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ લોઅર કાર્બન. તો આપણે લોઅર કાર્બન પર એક લાઈન બનાવીએ
આ લાઈન જે ડોટેડ લાઈન છે એ લાઈનને જ આપણે કન્સિડર કરીએ છીએ. ઓકે, સો ધીસ લાઈન, એટ ધીસ લાઈન 750 ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે બધું સોલિડ થઈ જાય છે. આ લાઇનથી નીચે બધું સોલિડ થઈ જાય છે. અહીંયા સુધી સેમી સોલિડ છે, સોલિડિફિકેશન ચાલુ છે, પણ અહીંયા બધું સોલિડ થઈ જાય છે. અને સોલિડમાં જો કાર્બન 0.75થી ઓછું હોય તો કયા કયા ફેઝિસ મળે છે? પરલાઇટ એન્ડ ફેરાઇટ. કાર્બન 0.75થી વધારે હોય તો આપણને પરલાઇટ પ્લસ સિમેન્ટાઇટ. કાર્બન જેટલું વધશે એટલું સિમેન્ટાઇટ વધતું જશે. કાર્બન વધ્યું એટલે સિમેન્ટાઇટ ફેઝ વધ્યો. આ બેનું મિક્સચર છે ને, તો કેટલા પ્રમાણમાં, ઇક્વલ પ્રમાણમાં, નોન અનઇક્વલ પ્રમાણમાં શું છે નથી ખબર, પણ જનરલ રૂલ એવો છે કે જેમ કાર્બન વધે એમ સિમેન્ટાઇટ વધતું જશે. કાર્બન વધે એટલે સિમેન્ટાઇટ વધતું જશે, અને સિમેન્ટાઇટ જો વધે તો શું થાય, મટીરિયલની હાર્ડનેસ વધી જાય. સો ધીસ ઇઝ વોટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધીસ ડાયાગ્રામ, સો દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ધ હીટ ટ્રીટમેન્ટ ઓર કુલિંગ પ્રોસેસ. અને કુલિંગ કરશું તો આપણને શું મળશે, કેટલા કાર્બન હોય તો શું મળવાનું છે, અને એનાથી આપણી મિકેનિકલ પ્રોપર્ટીઝ કઈ રીતે અફેક્ટ થાય એ આપણને આમાંથી ક્લિયર થાય છે. સો દેટ ઇઝ વાય વી હેવ ટુ સ્ટડી ધીસ ડાયાગ્રામ એન્ડ હેવ સમ ઇન્ફોર્મેશન એટલીસ્ટ ઓફ A3, ACM, A1, A2 એન્ડ ડિફરન્ટ ફેઝિસ ઓફ મટીરિયલ ડ્યુરિંગ સોલિડિફિકેશન પ્રોસેસ. એટલું આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા આગળ A1 અને A2 બંને એક જ લાઈન પર બતાવ્યા છે 723 ડિગ્રી. આની માટે A1 723, આ A2 723. અહીંયા બીજે કોઈક જગ્યાએ A3 બતાવ્યું છે, આ આટલું આપ્યું છે, અને હજી કોઈ જગ્યાએ A2 બી બતાવ્યું છે. બીજી વાર ક્યાં બતાવ્યું છે A2? એક અહીંયા બતાવ્યું છે, બીજે ક્યાંય બતાવ્યું છે A2? A1 અને A2 જે ટેમ્પરેચર બતાવે છે એક જ લાઈન પર બે વાર બતાવ્યું છે, A1 અને A2. એનો મિનિંગ શું છે કે આ લાઇનથી જસ્ટ ઉપર જશો તો તમારા ફેઝિસની બધી જ પોઝિશન ચેન્જ થઈ જાય છે. જો આ લાઇનની નીચે તમે આવો છો 723થી જસ્ટ નીચે, અહીંયા 770 A2 ટેમ્પરેચર બતાવે છે. આની માટે ઓછું કાર્બન હોય તો A2 ટેમ્પરેચર 770 પર આવે છે, એટલે ફેઝ ચેન્જ થવાનું 770 ડિગ્રી પર ચાલુ થાય. અને વધારે કાર્બન હોય તો એ વસ્તુ કેટલા પર ચાલુ થઈ જાય? ઓછા ટેમ્પરેચર પર બી ચાલુ થઈ જાય. રાઈટ, આપણે આ ડાયાગ્રામ સોલિડ ટુ લિક્વિડ નથી સમજવાની, આપણે આ ડાયાગ્રામ સમજવાની છે 1000 ડિગ્રી, અરાઉન્ડ 1200 ડિગ્રી ઓર 1000 ડિગ્રી, એટલે કે ACM ટેમ્પરેચર જે બતાવ્યું છે. આ સ્ટીલ માટે આપણે જોવાનું છે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તો સ્ટીલની અંદર કાર્બન કેટલું છે? 1.75 મેક્સિમમ. એટલે આપણે 1.75 પર એક આ લાઈન દોરીએ, અને આનું આ ACM ટેમ્પરેચર કેટલું આવે છે? 1000 ડિગ્રી. તો આપણે અરાઉન્ડ આ 1000 ડિગ્રી ટેમ્પરેચર ACM અને કાર્બન કન્ટેન્ટ લેસ ધેન 1.75 આ એરિયામાં જ આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. અવર વર્ક એરિયા, અવર એરિયા વિલ બી ધીસ, અહીંથી નીચેનો. કેમ કે આપણે જ્યારે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ ત્યારે રૂમ ટેમ્પરેચરનું જે મેટલ છે એને આપણે નિયરલી 1000 કે 1050 ડિગ્રી સુધી હીટ કરીએ છીએ, અને પછી એને કુલિંગ કરીએ છીએ. બેઝડ ઓન ધ મેથડ ઓફ હીટિંગ, રેટ ઓફ હીટિંગ એન્ડ રેટ ઓફ કુલિંગ, વી ગેટ ડિફરન્ટ પ્રોપર્ટીઝ ઇન ધ મટીરિયલ. એન્ડ ધીસ પ્રોસેસ ઓફ કંટ્રોલ્ડ હીટિંગ એન્ડ કંટ્રોલ્ડ કુલિંગ to obtain the desired properties in the material is called as heat treatment. So what is heat treatment? The process of controlled heating from room temperature to ACM temperature, that is I maximum 1100 degree centigrade, and cooling it back from ACM to 100 degree less than A2 temperature,
100 ડિગ્રી લેસ ધેન એ ટુ ટેમ્પરેચર વિથ એ રિક્વાયર્ડ રેટ ઓફ કુલિંગ ટુ ઓબટેન ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ ઇઝ કોલ્ડ એઝ હીટ ટ્રીટમેન્ટ. હવે ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ શું હશે એ આપણે વિચારવાનું છે. આપણી માટે લો કાર્બન સ્ટીલ જો હોય તો એની અંદર પર્લાઇટ અને ફેરાઇટ એવા બે આપણને ફેઝ મળે છે. હાઈ કાર્બન સ્ટીલ એટલે 1%થી 1.8% અથવા 2%થી ઓછું, એવા કેસમાં પર્લાઇટ પ્લસ સિમેન્ટાઇટ મળે છે. આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. રાઈટ, આપણે કયા ટેમ્પરેચર પર મેટલને કેટલી વાર હોલ્ડ કરીએ છીએ, મૂકી રાખીએ છીએ, એના પર નક્કી થશે કે એની અંદર કયા ફેઝિસ બને છે. દેટ ઇઝ ઓલ્સો વન ઇમ્પોર્ટન્ટ પેરામીટર. ઓકે, સો વી વિલ ગો. આઈ હોપ ધીસ એટલીસ્ટ ધીસ પાર્ટ વોટ એવર ઇઝ એક્સપ્લેન ટુ યુ ઇઝ અન્ડરસ્ટુડ. વોટ ઇઝ A3 લાઇન, વોટ ઇઝ A1 લાઇન, A2 લાઇન. A1 શું છે? સોલિડસ લાઇન વેન મટીરિયલ ઇઝ સોલિડ એન્ડ હેવિંગ એ ટેમ્પરેચર nearly 723 degree centigrade. A2 for high carbon steel it becomes same as A1 line, but for low carbon steel A2 line is at a 770 degree centigrade. બરાબર, low carbon steel ને આપણે cool કરીએ છીએ molten metal થી નીચે લાવીને, તો આપણને 750 ડિગ્રીથી નીચે કયો ફેઝ મળે છે? પર્લાઇટ પ્લસ ફેરાઇટ. હાઈ કાર્બન સ્ટીલને આપણે કૂલ કરીએ છીએ બિલો A2 લાઇન ઓર બિલો A1 લાઇન, દેટ ઇઝ 723 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો વી આર એબલ ટુ ઓર વી આર ગેટિંગ એ ફેઝ દેટ ઇઝ કોમ્બિનેશન ઓફ પર્લાઇટ પ્લસ સિમેન્ટાઇટ. ધીઝ આર ધ ટુ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ. એકમાં ઓછું કાર્બન છે, એકમાં વધારે કાર્બન છે, એટલે આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓછું કાર્બન એટલે કેટલું? અપ ટુ 0.8% ઓફ કાર્બન. હાઈ કાર્બન મીન્સ અપ ટુ 2% ઓર લેસ ધેન 2% બટ મોર ધેન 0.8%. ઓકે, હિયર ઇટ ઇઝ વેરી ક્લિયરલી ગિવન, ઇટ ઇઝ 0.83%. કરેક્ટ, સો ધીસ ઇઝ વોટ the iron carbon diagram gives us as a information for understanding the cooling process. આવી ડાયાગ્રામ આપી હોય અને પર્સન્ટેજ ઓફ કાર્બન તમને કીધા હોય તો તમે એના પરથી એની સોલિડ લિક્વિડ ફેઝ ડાયાગ્રામ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ગિવન દેટ 1% કાર્બન સ્ટીલ ઇઝ દેર, એ સ્ટીલ વિથ 1% કાર્બન ઇઝ દેર, વોટ વિલ બી ધ location of different points of temperature of different points. So A1 720, A2 કેટલું થઈ જશે? આ ટેમ્પરેચર ACM લાઈન વાળું તમને મળશે નિયરલી 800 થી થોડુંક વધારે ACM આવી જશે. આ લાઈન ACM ની છે આખી, A1 A2 અહીંયા જ રહે છે. કરેક્ટ, તો A1 અને A2 723 ACM આ રીતે તમે ગ્રાફ પર પ્લોટ કરી શકો છો. લાઈન સ્કેલ વાળી આપી હોય તો લાઈન દોરીને તમને 800 or 810 20 જે આવતું હોય તે, તો આ ACM આ મળે. આ મળવાથી શું ખબર પડશે કે આપણે આ મટીરિયલને આ પોઈન્ટ સુધી હીટ કરીએ અને પછી પાછું લાવીએ, જો એને જલ્દી કુલિંગ કરશું તો એ શું બનશે, ધીમે કુલિંગ કરશું તો એ શું બનશે, અને એની અંદર કયા ફેઝિસ મળશે. સિમિલરલી, ઇફ ઇટ ઇઝ ગિવન દેટ 0.5% કાર્બન છે તો એના A2 લાઇન આપણી કેટલા પર આવશે? 770 ડિગ્રી ટેમ્પરેચર. અને A3 લાઇન કેટલા પર આવે છે? તો આપણે અહીંયા નક્કી કરીએ કે A3 અહીંયા આવ્યું એટલે ફરી પાછું 800 ડિગ્રી ટેમ્પરેચર જેટલું A3 નો પોઈન્ટ મળી જશે આપણને. સો સચ એક્સરસાઇઝ મે બી ગિવન ટુ યુ બાય અમિત સર ઓર કુછડિયા સર, હુ એવર ઇઝ ટીચિંગ, એન્ડ યુ કેન હેવ ધ એક્ઝામ્પલ્સ ઓન ધીસ ઓલ્સો. આપણા સિલેબસ, આપણા કોર્સની અંદર આ ડિટેલ નથી આવતી, એટલે હું તમને આ ટાઈપના કોઈ ક્વેશ્ચન નહીં આપું, બટ અધર સેક્શન દે મે ગીવ યુ સચ ક્વેશ્ચન્સ ફોર ક્વિઝ ઓર ફોર સોલ્યુશન. ઓકે,
Now next is phase composition. આ ડાયાગ્રામ આપણે જોઈ છે. આ ડાયાગ્રામમાં કયા કયા ફેઝિસ આવે, આપણે અહીંયા ઓસ્ટેનાઇટ, ફેરાઇટ, પર્લાઇટ, સિમેન્ટાઇટ અને માર્ટેનસાઇટ આ ચાર પાંચ ફેઝિસ કીધા. ઓસ્ટેનાઇટ અને ફેરાઇટ આ ડક્ટાઇલ ફેઝિસ, ઓસ્ટેનાઇટ પ્લસ ફેરાઇટનું મિક્સચર હોય એવી જગ્યાને, એવો જે ફેઝ બને એને આપણે કહીએ છીએ પર્લાઇટ. સિમેન્ટાઇટ ઇઝ એ Fe3C. સિમેન્ટાઇટનો ફોર્મ્યુલા શું થાય છે? આયર્ન કાર્બાઇડ, દેટ ઇઝ કોલ્ડ સિમેન્ટાઇટ અને ઇટ ઇઝ અ વેરી હાર્ડ ફેઝ. ઓકે, સો ફેઝનું કમ્પોઝિશન શું આવે? હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ, સ્ટીલ્સ આર ક્લાસિફાઇડ ઇન ટુ થ્રી ગ્રુપ્સ. હાઇપોયુટેક્ટિક સ્ટીલ, યુટેક્ટોઇડ સ્ટીલ, કાર્બન રેન્જ ફ્રોમ 0 to 0.83. એટલે આ ડાયાગ્રામમાં આ સ્ટીલ કયું છે તમારું, કઈ જગ્યાએ આવ્યું? હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ, અહીંથી અહીંયા આગળ આ હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ, બરાબર. પછી નેક્સ્ટમાં આપણે જઈએ તો નેક્સ્ટની અંદર શું છે? યુટેક્ટોઇડ સ્ટીલ. એક્ઝેક્ટ 0.83 હોય તો એને આપણે યુટેક્ટોઇડ સ્ટીલ કહીએ છીએ. એટલે આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ તમારો થઈ ગયો યુટેક્ટોઇડ સ્ટીલનો, ધીસ પોઈન્ટ. This point is eutectoid point E. અને આનાથી વધારે જ્યારે તમને કાર્બન મળશે, કેટલું મળશે? 0.83 to 2.06. તો એને આપણે શું કહીએ છીએ? હાઈપર. હાઈપો એટલે ઓછું, ઈ યુટેક્ટોઇડ એટલે નોર્મલ, 0.83 નો પોઈન્ટ, અને હાઈપર એટલે વધારે. તો આ ત્રણ આપણે યાદ રાખવાના છે, હાઈપો, યુટેક્ટોઇડ, ઓનલી યુટેક્ટોઇડ અને હાઇપર યુટેક્ટોઇડ. સો ધીસ આર ધ થ્રી ડિફરન્ટ કેટેગરીઝ ઓફ સ્ટીલ બેઝડ ઓન કાર્બન કન્ટેન્ટ પ્રેઝન્ટ ઇન ઇટ. હાઇપો યુટેક્ટોઇડ લેસ દેન 0.83%, યુટેક્ટોઇડ એક્ઝેક્ટ 0.83% ઓફ કાર્બન, હાઇપર યુટેક્ટોઇડ કાર્બન પર્સન્ટેજ ઇઝ 0.83 to 2.06, કાસ્ટ આયર્ન રેન્જ ફ્રોમ 2.06 to 4.3%. રાઈટ, નાવ અગેન વી વિલ જસ્ટ ગીવ શોર્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ડિફરન્ટ ફેઝિસ. વોટ ઇઝ ફેરાઇટ? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અલ્ફા સોલિડ સોલ્યુશન. સોલિડ ફેઝ પ્લસ સમ લિક્વિડ હોય ત્યારે એને અલ્ફા ફેઝ કહીએ છીએ. મેક્સિમમ સોલ્યુબિલિટી ઓફ કાર્બન ઇઝ 0.25%. એટલે આ ફેઝની અંદર કાર્બન કેટલું રહી શકે? 0.025% એટ 723. એટલે કયો પોઈન્ટ છે 723? A1 A2 લાઇન હાઇપોયુટેક્ટોઇડ માટે. આ A1 ને A2 સેમ છે ને બંને માટે. A2 770 અને આ 723. તો આપણે આ 723 એટલે A1 લાઇન પર આટલું કાર્બન એની અંદર જાય મેટલમાં, તો જે ફેઝ બને એને કહીએ છીએ અલ્ફા ફેરાઇટ, બરાબર. ઇટ ડિઝોલ્વ્સ ઓનલી 0.08% કાર્બન એટ રૂમ ટેમ્પરેચર. એટલે રૂમ ટેમ્પરેચર પર કેટલું કાર્બન હોય આ ફેઝની અંદર? 0.008, એનાથી વધારે નહીં. એટલે એનાથી વધારાનું કાર્બન ક્યાં જાય? તો એ બીજા ફેઝિસની અંદર લઈ જવું પડે. એટલે શું થયું? તો એકલું ફેરાઇટ હોય જ્યારે કમ્પોઝિશન, તો મટીરિયલની સ્ટ્રેન્થ ઓછી મળે, ટફનેસ સારું મળે. શું પ્રોપર્ટી મળે છે એ તમારે ધ્યાન રાખીને નોટ ડાઉન કરવાની છે. ઓનલી ફેરાઇટ ફેઝ મટીરિયલ હેઝ લો સ્ટ્રેન્થ બટ ગુડ ટફનેસ. પર્લાઇટ, ઇટ ઇઝ ફોર્મડ એટ 723 ડિગ્રી સેલ્સિયસ ઓન વેરી સ્લો કુલિંગ. શું કરીએ તો પર્લાઇટ મળે? બહુ જ ધીમું કુલિંગ કરવાનું. ઇટ ઇઝ યુટેક્ટોઇડ મિક્સચર એટલે 0.83%વાળા લોકેશનનું. ઇટ હેઝ હાઈ સ્ટ્રેન્થ એન્ડ લો ટફનેસ. સો પર્લાઇટમાં સ્ટ્રેન્થ વધે, ટફનેસ ઘટે, જેમ આપણે કાલે ગ્રે કાસ્ટ આયર્ન અને વ્હાઇટ કાસ્ટ આયર્નમાં જોયું એવું જ. ઓકે, નેક્સ્ટ ફેઝ ઇઝ ઓસ્ટેનાઇટ. સોલ્યુબિલિટી 2% મેક્સિમમ એટ 1130 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1130 પર શું છે જુઓ? 1130 દેખાય છે ક્યાંય તમને? 1147, બરાબર. 1147 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કયો પોઈન્ટ, કઈ લાઈન થઈ ગયા?
એસીએમ વાળી લાઈન, આપણે અત્યારે આનાથી ઓછા કાર્બન માટે વાત કરતા હોય તો આ એસીએમ લાઈન પર 1130 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટલી સીધી લાઈન, તો આટલી લાઈન હોય ત્યારે 2.2% કાર્બન ઓસ્ટેનાઇટ ફેઝમાં મિક્સ થઈ શકે છે, એનાથી વધારે નહીં. આ સોલ્યુબિલિટીનો મિનિંગ શું થાય, જેમ આપણે કોઈ વસ્તુને ગળું કરવા કે ખારું કરવા માટે અંદર સોલ્ટ એડ કર્યા કરીએ તો એક પોઈન્ટ આવી જશે, એના પછી તમે સોલ્ટ એડ કરશો તો બી એ ઓગળશે નહીં, દેટ ઇઝ કોલ્ડ એઝ સેચ્યુરેટેડ સોલ્યુશન. એટલે આ ઓસ્ટેનાઇટની અંદર 2% આયનમાં 2% કાર્બન જતું રહે ને, પછી જે ફેઝ બને એ ફેઝને કહેવાય શું કહેવાય, ઓસ્ટેનાઇટ. અને એ કેટલા ડિગ્રી ટેમ્પરેચરે થાય છે, 1130 ડિગ્રી ટેમ્પરેચર. ઇટ ઇઝ નોટ એ સ્ટેબલ સ્ટેટ એટ રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચર પર આ ઓસ્ટેનાઇટ સ્ટેબલ નથી, એટલે શાંતિથી નહીં બેસતું, હલચલ હલચલ કર્યા કરે છે. એને કંઈક બીજું મળે તો બીજી બાજુ જતું રહે, થોડું કંઈક આગુ પાછું કરો તો બીજું કંઈ બની જાય. સો આ જે ઓસ્ટેનાઇટ સ્ટેટ છે, એ સ્ટેટવાળું જે સ્ટીલ હોય એને સ્ટ્રેન્થ અને ટફનેસ બંને સારા હોય છે. પણ આનો પ્રોબ્લેમ શું છે, આ સ્ટેબલ નથી, ઇટ ઇઝ નોટ સ્ટેબલ, રાઈટ. નેક્સ્ટ ફેઝ ઇઝ સિમેન્ટાઇટ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ હાર્ડ એન્ડ બ્રિટલ સબસ્ટન્સ. ઇટ કન્ટેન્સ 6.67% ઓફ કાર્બન. ક્યાંથી આવ્યું ભાઈ, કાર્બન તો આટલું બધું હતું જ નહીં, આપણી પાસે કાર્બન ટોટલ કેટલું છે, 0.83, તો બી આ છે. તો એટલે જ પાછા જઈએ ડાયાગ્રામે વિઝિટ કરીએ, જો સિમેન્ટાઇટ ક્યાં બને છે, 0.83 ઉપર જ બને છે, બરાબર. એટલે આને 6.73% કાર્બન ક્યાંથી મળ્યું, 6.7% કાર્બન કે એ બીજાનું ખાઈ જાય, બીજાને કાર્બનથી કાર્બન ઓછું આપે ને પોતે બધું લઈ લે. એટલે એ પાર્ટ કેવો બનશે, જેમ આપણે ઇંક પેપર પર નાખીએ અને પેપર જો અલગ અલગ પ્રકારે ઇંકને શોષતું હોય તો અમુક જગ્યાએ ડાર્ક ધબ્બા બનશે, અમુક જગ્યાએ લાઇટ બનશે, અમુક જગ્યાએ નહીં બને. એટલે જે જગ્યાએ વધારે ઇંક શોષાશે ત્યાં આગળ ડાર્ક ધબ્બા બની જશે, જે જગ્યાએ ઓછું શોષાય ઇંક ત્યાં આગળ લાઇટ ધબ્બા બનશે, અને જ્યાં આગળ ઇંક શોષાવાની જ નથી એટલે ઇંક એબ્સોર્બ થવાની જ નથી, એવા કેસમાં આપણને કલર ઇંકનો નહીં મળે. તો એ જ પ્રોસિજર અહીંયા સિમેન્ટાઇટમાં થાય છે કાર્બનના એબ્સોર્પ્શન માટે, કે એને કાર્બનની ભૂખ બહુ વધારે છે એટલે સિમેન્ટાઇટ શું કરે કે પહેલાં લિક્વિડ સ્ટેટમાં જે કાર્બન એને મળે એ બધું ખેંચી લે, એ ખેંચી લે એટલે એના સિમેન્ટાઇટના ગઠ્ઠા અલગ અલગ બની જાય, અને જ્યારે આખું મેટલ સોલિડિફાઈ થાય તો એ મેટલની અંદર પછી 2-3 અલગ અલગ ફેઝ આપણને મળે, કે એક સિમેન્ટાઇટના ગઠ્ઠા દેખાય, બીજી બાજુ આપણને પર્લાઇટના વ્હાઇટ કલરના પોઈન્ટ એરિયાઝ દેખાય, અને આ જે સિમેન્ટાઇટના ગઠ્ઠા છે એ ગઠ્ઠા ક્યાં બને છે, તો જે આપણા માઇક્રોસ્ટ્રક્ચરની અંદર બાઉન્ડ્રીઝ જે બની હોય એ બાઉન્ડ્રીઝ જનરલી સિમેન્ટાઇટથી ભરાઈ જાય છે, અને એટલે જ બ્રિટલ મટીરિયલની અંદર મટીરિયલ ક્રેક થવા માંડે છે ઇલોંગેટ થવાની બદલે, કેમકે આ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રી હાર્ડ બની જાય, અને જ્યારે મટીરિયલને તમે ડિફોર્મ કરવાનું ટ્રાય કરો ત્યારે એ ડિફોર્મ થવાની બદલે, એટલે કે પોતે ઇલોંગેટ ઇલાસ્ટિસિટીથી મૂવ થવાની બદલે આ સિમેન્ટાઇટની બાઉન્ડ્રીઝ ક્રેક થવા માંડે, જેમ કાચ ક્રેક થાય એવી રીતે. સિમેન્ટાઇટનો ફેસ કેવો છે, કાચ જેવો છે, સમજાય છે કે બહુ માથાની ઉપર જાય છે, આ ડિફિકલ્ટ છે સમજવું થોડું, એટલે ધ્યાનથી સમજવાનું. આનો વિડીયો ફરી મૂકવાનો છું સાંજે, ફરીથી એકાદ વખત અડધી કલાક કલાક ટાઈમ આપીને વિડીયો જોવાનો, તો તમને આના પોઈન્ટ્સ ખબર પડશે, રાઈટ. સિમેન્ટાઇટનું ડેસિગ્નેશન શું થાય છે, Fe3C, એટલે કે આયનની વેલેન્સી 3 છે એટલે કાર્બન સાથે Fe3C પ્રમાણે લાગુ પડે છે. ઇટ હેઝ લો ટફનેસ એન્ડ લો ટેન્સાઇલ સ્ટ્રેન્થ. કયા ફેઝની શું પિક્યુલરિટી, શું કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ લેડેબ્યુરાઇટ? ઇટ ઇઝ અ ફાઇન મિક્સચર ઓફ ઓસ્ટેનાઇટ એન્ડ સિમેન્ટાઇટ. Contains 4.3% of carbon. The temperature range of formation is 1147 degree centigrade. આ 1147 ડિગ્રી સેન્ટીગ્રેડ પર આ બને છે,
આપણે એવું જોતું હોય કે આખું જ મટીરિયલ લેડી બ્યુરાઇટ વાળું હોવું જોઈએ, તો શું કરવું પડે? એને 1147 ડિગ્રી ટેમ્પરેચરથી ફટ દઈને કૂલ કરી દેવાનું, એટલે એને હલવા ચલવા નહીં દેવાનું, બીજે ફેઝને મૂવમેન્ટ નહીં આપવાનું, એટલે એને તરત કૂલ કરી દેવાનું. તો એને 1147 પર હીટ કરીએ, હોલ્ડ કરીએ, આખું 1147 થાય અને પછી તરત એને જો ક્વેન્ચ કરી દઈએ, એટલે કે કૂલ કરી દઈએ રૂમ ટેમ્પરેચર પર પાણીમાં નાખીને, તો જે અંદર ફેઝ બન્યો છે એ લેડી બ્યુરાઇટ છે અને એવો ને એવો રહી જશે, જેમ આપણે ઓલું સ્ટેચ્યુ ગેમ રમીએ ને એવું, સ્ટેચ્યુવાળી ગેમ જેવું છે, કે પહેલાં એને દોડતો 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 ક્યાં લઈ જવાનો, 1147 ડિગ્રી ટેમ્પરેચર પર, અને 1147 પર એને ઊભા જ રાખવાનો થોડી વાર કે રમ અહીંયા આગળ, અને પછી એને સ્ટેચ્યુ કહી દેવાનું, એટલે શું સીધો 1147થી પાણીમાં નાખી દેવાનું. તો પાણીમાં નાખો એટલે શું થાય, બાઘા જેવો થઈ જાય, બીજું કંઈ અંદર ચેન્જ ના થઈ શકે, મટીરિયલ ફેઝ ટ્રાન્સફર ના કરી શકે. સો હીટ ટ્રીટમેન્ટ એવી પ્રોસેસ છે કે જેમાં આપણને જે જોઈતું હોય ને એ આવે એટલે એને સ્ટેચ્યુ કરી દેવાનું. ખબર પડી? હીટ ટ્રીટમેન્ટમાં શું કરીએ છીએ આપણે, આપણને જે જોઈતું હોય એ પોઈન્ટ આવે એટલે પછી એને આગળ સ્ટેચ્યુ કહી દેવાનું કે ભાઈ ઊભો રહે બસ, આનાથી વધારે તારે બીજા હલચલ નહીં કરવાનું. પછી આપણે સ્ટેચ્યુ કહીએ તો પેલો ઊભો રહે એટલી વાર તો થાય ને, થોડીક આગળ પાછળ થાય, તો એ જે ટાઈમ છે એ ટાઈમમાં એ થોડોક મૂવ થઈ જાય, આપણને જોતો હોય કે એ એક જ જગ્યાએ આ જગ્યાએ ઊભો રહે પણ એનાથી થોડોક આગળ અથવા પાછળ ઊભો રહી જતો હોય છે. તો આ સ્ટીલમાં બી મેટલમાં બી એવું જ થાય છે, જ્યારે આપણે એને ક્વેન્ચ કરીએ છીએ ત્યારે ટેમ્પરેચર 1147થી 40 કે 400 ડિગ્રી એક મિનિટ એક આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં નથી થતો, થોડોક ટાઈમ લે છે, 2 મિનિટ 3 મિનિટ, ભલે એને પાણીમાં નાખીએ તો બી ઠંડુ થતાં વાર લાગે, એટલો જે ટાઈમ લાગે એ ટાઈમમાં જે બી ફેઝ ચેન્જ થોડાક અંદર થઈ શકતા હોય એ મેટલ કરી જ લે છે. પણ તો બી આપણને 80% 90% ભાગ આ જોતો હોય એનો મળે, અને 10-20% મટીરિયલ પોતાની રીતે જે તોડફોડ કરી લીધી હોય અંદર એ મળે, એટલે ઓવરઓલ આપણને કેરેક્ટરિસ્ટિક કઈ મળે, જે જોઈતી હોય એ કેરેક્ટરિસ્ટિક મળી જાય. સો ધીસ ઇઝ હાઉ હીટ ટ્રીટમેન્ટ કેન બી એક્સપ્લેન્ડ ઇન એ મોસ્ટ ઇઝીએસ્ટ લોજિકલ મીનિંગ. આઈ હોપ યુ આર ગેટિંગ વોટ ઇઝ હીટ ટ્રીટમેન્ટ, હાઉ ઇટ ઇઝ ડન, એટ વોટ ટેમ્પરેચર. હવે તમને કોઈ એવું કહે કે આપણે ફેરાઇટવાળું મટીરિયલ બનાવવું છે ભાઈ, બરાબર, કોઈ આપણી પાસે આવીને આપણે કંઈક ખાવા હમણાં તો નથી જતા પણ સેન્ડવિચ ખાવા જઈએ ત્યારે આપણે શું કહીએ, કે કોઈ બી વસ્તુ બહાર પાણીપુરી ખાઈએ તો શું કહીએ, પાણીપુરીવાળો પૂછે શું જોઈએ, ગરમ કે ઠંડી, પછી બીજું શું પૂછે, મિક્સ લઉં કે તીખી લઉં, બરાબર, પાછું મસાલો ચણાવાળો જોઈએ કે બટાકાવાળો જોઈએ, એવું 4-5 વસ્તુ પૂછે ને, તેવા આપણા આ ફેઝિસ થઈ ગયા, ફેરાઇટ, પર્લાઇટ, ઓસ્ટેનાઇટ, સિમેન્ટાઇટ અને લેડી બ્યુરાઇટ. તો આ 4 ફેઝિસ છે. હવે આપણને એવું જોઈએ કે ભાઈ ના, મને એકદમ નાનું છોકરું ખાવા ગયું હોય તો કે મીઠી પાણીપુરી આપજે ભાઈ, ગળું, એકલું ગળું, બીજું નહીં, ઓકે? તો દેટ ઇઝ અવર ફેરાઇટ, એકદમ ઓછી સ્ટ્રેન્થવાળું મટીરિયલ, ડક્ટાઇલ, મેક્સિમમ ડક્ટિલિટી હોય એનામાં, એવું. તો એવું મટીરિયલ બનાવવું હોય તો આપણે શું કરવું પડશે કે કાર્બનનું ડેઝોલ્યુશન 723 ડિગ્રી પર થાય છે ફેરાઇટ બનાવવા માટે, તો 723 ડિગ્રી પર મેટલને એટલો બધો ટાઈમ મૂકી રાખો કે અંદરથી જેને જ્યાં જવું હોય, ખાવું હોય, રહેવું હોય, બધું કરી લે અને આખું મટીરિયલની અંદર ફેરાઇટ ફેઝ આપણને મળે. પછી બીજું છે કે પર્લાઇટ જોઈએ છે, તો ફેરાઇટ અને પર્લાઇટ ક્યારે નક્કી થાય, જો આપણી પાસે કાર્બન જે મેટલમાં છે, આ કાર્બન જે મેટલમાં છે એ મેટલ વધારે કાર્બનવાળું હોય તો એમાં ફેરાઇટ નથી બનવાનું. જો મેટલ યુટેક્ટોઇડ અને હાઇપો યુટેક્ટોઇડ હશે તો જ આપણને ફેરાઇટ ફેઝ મળવાનો છે, બરાબર. તો એવા કેસમાં ફેરાઇટ ફેઝ આપણને 0.83થી વધારે કાર્બન હોય ત્યારે નથી મળતો, તો એના પર આપણે મેળવવા જ ના જવું જોઈએ. આપણે કોકને 35 જ આવતા હોય માંડ બાંડ ખેંચીને, એને કહો કે તારે 90 જ લાવવાના, તો એ કે હારું લઈ આવીશ, હારું લઈ આવીશ, પછી રિઝલ્ટમાં પાછા 35 આવે, થાય ને એવું થાય છે કોઈને આમાં પ્રેઝન્ટ છે એમાં એવું, કે બહુ મહેનત કરે ને તો 35 જ આવે, અને એને ઘરવાળા એવું કહેતા હોય કે ભાઈ તારે આ વખતે તો 80% લાવવાના, 90% લાવવાના, ઓલો બેચારો થાકીને કે આ ભાઈ લઈ આવીશ, પછી રિઝલ્ટ આવે ત્યારે તો 35-40 વચ્ચે જ આવીને ઊભો હોય, તો એની કેપેસિટી જ નથી, તો કેપેસિટી વગર કામ નહીં થાય. એટલે અહીંયા એવું છે કે ભાઈ એ વસ્તુ પોસિબલ જ નહીં, આપણે ખોટું એની પાછળ પડવાની જરૂર નથી કે અહીંયા ફેરાઇટ બને જ નહીં,
આમાં ફેરાઇટ બનવાનું ના હોય ને તમે એવું કહો ના મારે ફેરાઇટ જોઈએ ને જોઈએ, નાના છોકરા જેવી જીદ કરો તો આપણું મેટલ બગડી જાય. ઓકે, સો ધીસ ઇઝ હાવ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ. પહેલા શું સમજવાનું છે? શું બની શકે છે, બરાબર, શું પોસિબલ છે એ આપણે સમજવાનું છે, અને પછી એ પોસિબિલિટીમાં આપણે શું જોઈએ છે એની માટે આપણે શું કરવું પડે એ સમજવાનું. ધેટ ઇઝ હી ટ્રીટમેન્ટ પ્રોસેસ. વેરી સિમ્પલ, આપણે 80% લાવવા છે, આપણી કેપેસિટી 70ની છે, તો 80 આવવાના જ નથી, નક્કી છે. તો આપણે ખાલી ખાલી એની માટે માથાનું ટેન્શન શું કામ કરવાનું? મહેનત કરીએ છીએ, નથી કરતા એવું નહીં, પણ સૂઈ નથી રહેતા કે ના મન 70 તો આવી જ જવાના છે, કંઈ ના કરું તો બી, એવું બી નથી. એટલે મહેનત તો કરવી જ પડશે, બટ દેર ઇઝ સમ લિમિટેશન કે ભાઈ 70થી ઉપર નથી આવતા યાર, કંઈ બી કરું ઊંધો પડી જવું તોય નહીં આવતા, કેટલી બી મહેનત કરું તો નહીં આવતા. એટલે એ એની લિમિટેશન થઈ ગઈ. તેવી રીતે કાર્બન જ્યારે 0.83થી ઓછું હોય ત્યારે કોઈ દિવસ તમને સિમેન્ટાઇટ ફેઝ મળવાનો નથી. કોઈક ભાઈ એવું કહે કે મારે 0.83થી ઓછાવાળા કાર્બન સ્ટીલમાં સિમેન્ટાઇટ ફેઝ જોઈએ છે, તો પોસિબલ જ નથી. જે પોસિબલ નહીં એના માટે લડાઈ ના કરાય. અને કોઈ બીજો એવો ભાઈ મળ્યો હોય ઊંધો કે 0.83થી વધારે 1% કાર્બન છે, એવું કહે કે ના મારે તો ફેરાઇટ ફેઝ જ જોઈએ, તો આપણે શું કરવું પડે? કાર્બન કઈ અંદરથી ચૂસીને કાઢી લેવાય છે, નહીં નીકળતું કાર્બન. એટલે કાર્બન નીકળતું નથી, એટલે કાર્બન જે હોય એના પ્રમાણમાં જ આપણને ફેઝ મળવાના છે. ઓકે, સો ધીસ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રાય ટુ રિમેમ્બર ફોર થ્રી ફેઝિસ એન્ડ વન કાસ્ટ આયર્ન, ડિફરન્ટ ફોર ફેઝિસ, દેટ ઇઝ ફર ફેરાઇટ, પર્લાઇટ, ઓસ્ટેનાઇટ, સિમેન્ટાઇટ એન્ડ લેડીબ્યુરાઇટ. માર્ટેનસાઇટ ફેઝ અત્યારે આપણે ડિસ્કશનમાં નથી લેતા, પણ આગળ જ્યારે આવશે એનું એક્ઝામ્પલ ત્યારે હું વધારાનું તમને એનું ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, નાવ કોમન એક્ઝામ્પલ આપણે સમજવાનું ટ્રાય કરીએ કે હીટ ટ્રીટમેન્ટથી શું થાય છે. હીટ ટ્રીટમેન્ટથી શું થાય છે? આ બ્રેડ બન્યા છે, આપણે બધાએ પાવભાજી ખાધી હશે, સેવ ઉસળ ખાધી હશે, બરોડામાં રહીને ના ખાય તો બરોડાને નહીં કહેવાય ને. સેવ ઉસળ ખાધી હશે, પાવભાજી ખાધી હોય, સેન્ડવિચ ખાધી હોય. આ બે એક્ઝામ્પલ મેં આપ્યા છે કે એક સાદું આપણે બ્રેડ જે બજારમાં મળે પેકેટ, એમાં પાવ કેવું હોય? પોચું હોય એકદમ. એને બી ગરમ કરેલું જ હોય ને એ લોકોએ, બેક કરીને જ આપણને આપે છે. તો એને બેક કેવી રીતે કરે કે આ ફક્ત બહારનું જ થોડુંક કડક થાય અને અંદરનું એકદમ મસ્ત આપણને રોટલી જેવું પોચું, રોટલી કરતાં બી પોચું મળી જાય, બરાબર. હવે એ જ બ્રેડને ઘરે લાવીને આપણે તવા પર મૂકીને ઘી લગાવી, બટર લગાવીને શેકવા બેસી જઈએ તો એ કેવું થઈ જાય? કડક થઈ જાય છે, બરાબર. સો વોટ ઇઝ ધીસ? ડ્યુ ટુ હીટ. ધીસ ઇઝ ધ ઇફેક્ટ ઓફ હીટ. મેટલમાં બી આ જ ઇફેક્ટ થાય છે કે તમે એને અમુક રીતે હીટ કરો. હવે એવું તમે કરો કે આ બ્રેડને સીધું તવા પર મૂકી દીધું અને બહાર ટીવી જોવા બેસી ગયા શાંતિથી, થોડી વાર પછી વાસ આવી એટલે બ્રેડ કાઢીને લીધું, તો કેવું બની જાય બ્રેડ? એક બાજુ કાળું એકદમ કડક, જો વધારે ટાઈમ તમે ટીવી જોઈ લીધું હોય અને વાસ ના આવી હોય તમને, તો સાવ એટલું કડક થઈ જાય કે એને ટુકડા કરો તો ટોસ્ટની જેમ તૂટી જાય. બરાબર ટાઈમે આવ્યા હોય તો ખાવા જેવું બરાબર બન્યું હોય, વધારે ટાઈમ રાખ્યું હોય તો ફેંકી દેવા જેવું બની જાય. તો હીટ ટ્રીટમેન્ટ બી મેટલમાં એવું જ છે. આપણે રાઈટ ટેમ્પરેચર, રાઈટ ટાઈમ અને એનું કોમ્બિનેશન યુઝ કરશું તો આપણને જે આ પોચું મટીરિયલ છે એટલે કે ડક્ટાઇલ મટીરિયલ છે એની સ્ટ્રેન્થ અને રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ સારી થઈ જશે, બરાબર, અથવા ટુકડા થઈને પડી જાય એવી થઈ જશે. બીજો એક્ઝામ્પલ આ કુંભારવાળો લીધો છે કે આ જ્યારે બને ત્યારે કેવું હોય? પોચું હોય, એનામાં અમુક અમુક પ્રકારની કેરેક્ટરિસ્ટિક હોય જ નહીં. એને કોઈ એમને આવું હોય પોચું અને એને દબાવે તો એનો ગોળમાંથી પાછો શેપ બદલાઈ જાય, એટલે એની સ્ટ્રેન્થ નથી. બટ વેન સેમ પોટ ઇઝ પુટ ઇન ટુ ધ ઓવન, એને અમુક ટેમ્પરેચર પર એક કલાક, અડધો કલાક, કલાક બેક કરે, એટલે શું થાય કે આ બધામાં બ્રિટલનેસ એટલે કે સ્ટ્રેન્થ આવી જાય, અને એ સ્ટ્રેન્થવાળો ભાગ આ નીચે તમને બતાવ્યો એવો પોટ બની જાય. એમાં આપણે પાણી ભરીએ તો લીક ના થાય, આવો ભીનો પોટ હોય એમાં પાણી ભરીએ તો શું થાય? એ પોતે બધું માટી થઈ જાય પાછું. સો ધીસ ઇઝ ધ રીઝન. આપણે કઈ પ્રોપર્ટી આને ડિઝાયર્ડ હતી? સ્ટ્રેન્થ અને શેપ મળે એવી પ્રોપર્ટી. તો એને સ્ટ્રેન્થ કઈ જોઈએ છે? આપણે કે જે પાણી ભરાય અથવા તો વસ્તુ ભરાય એ હોલ્ડ કરે, તૂટે નહીં, લીકેજ ના થાય અંદરથી, અને આ સરસ મજાનું કડક રહે. ઓકે, સો દેટ ઇઝ ધ પ્રોપર્ટી. અહીંયા આગળ બી આપણને કંઈક પ્રોપર્ટી જોતી હતી. હવે આ બંને કેસ જે છે ને આ હીટ ટ્રીટમેન્ટ સમજાવવા માટે ચાલે, પણ હીટ ટ્રીટમેન્ટ એક્ઝેક્ટલી આવું નથી થતું. કેમ કે
આ બ્રેડ ને હું એવું વિચારું કે પાછું મારે આવું બનાવવું છે તો બને? આ બ્રેડ એક ડાયરેક્શનમાં હીટ કર્યું તો આ બની ગયું, પણ આ બ્રેડ ને મારે પાછું પોચું કરવું હોય તો થાય? નહીં થાય. પછી આ પોટ બની ગયો કડક ભઠ્ઠામાં મૂક્યા પછી, પછી કોઈ કેવું કે ના ભાઈ મને હવે પાછો પોચો કરી આપને, તો થાય? નહીં થાય. પણ મેટલમાં એ થાય, મેટલમાં એ થાય. અને એટલા માટે આને હીટ ટ્રીટમેન્ટ કહીએ છીએ કે આપણે જે જોતું હોય એવું એને બનાવી શકીએ, એને હીટિંગ કરીને રાઈટ ટેમ્પરેચર અને ટાઈમનું કોમ્બિનેશન યુઝ કરીએ તો જે મટીરિયલ હોય એમાંથી આપણને જોતી હોય એવી કેરેક્ટરિસ્ટિક મળે. પણ કન્ડિશન શું છે કે એ સોલિડનું સોલિડ રહે, લિક્વિડ નહીં કરવાનું, એને સોલિડનું સોલિડ મેક્સિમમ સેમી સોલિડ સ્ટેટમાં લઈ જવાનું અને એને પાછું આપણે જોતી હોય એ કેરેક્ટરિસ્ટિક ફોર્મમાં લાવવાનું. જો એને તમે મેલ્ટ કરી દો, લિક્વિડ બનાવી દો, તો બી તમારે જોતી હોય એ કેરેક્ટરિસ્ટિક મળે. પણ આપણે જે કામ 1100 રૂપિયામાં થતું હોય એ કામ માટે 1500 રૂપિયા ખર્ચાય? ટેમ્પરેચર છે 1100 ડિગ્રી ને 900 ડિગ્રી એ જે કામ થઈ જતું હોય એ કામ માટે આપણે એને 1600 ડિગ્રી પર લઈ જવાની કોઈ જરૂર ખરી? એનાથી શું થાય, આપણે પૈસાના ફોર્મમાં ગણીએ તો 900 થી 1100માં જે મળતું હતું એ આપણે એવું કંઈ ના માર તો જોઈએ જ, આજે જ જોઈએ ને કે 1700 1600 જે જોતું હોય લઈ લે, તો એટલું વધારે રિસોર્સીસ આપણે વેસ્ટ કરીએ છીએ ને, એ રિસોર્સ વેસ્ટ ન કરવાના હોય. અને એટલા માટે આપણે હીટ ટ્રીટમેન્ટમાં મેટલને ફક્ત સેમી સોલિડ સ્ટેટ એટલે કે 750 થી 1100 ડિગ્રી ટેમ્પરેચરમાં જ લઈ જઈએ છીએ અને પછી એને કૂલ ઓફ કરીએ છીએ પાછું 500 ડિગ્રી સુધી. તો 500 ડિગ્રીથી નીચે પછી એને તમે ફેંકી દો, પાણીમાં નાખી દો, તો એનામાં કોઈ ફેર નહીં પડે. 1100 થી 500 ડિગ્રી આપણી માટે ઇમ્પોર્ટન્ટ ટેમ્પરેચર છે હીટ ટ્રીટમેન્ટ માટે, રાઈટ? સો ટુડે આઈ હેવ જસ્ટ ગિવન યુ ધ બ્રીફ આઈડિયા ફોર ક્રિએટિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વોટ ઇઝ હીટ ટ્રીટમેન્ટ એન્ડ હાવ ઇટ ઇઝ ડન. હાવ ઇટ ઇઝ ડનમાં નથી ગયા, પણ આયન કાર્બન ડાયાગ્રામમાં આપણે એ સમજવાની ટ્રાય કરી કે કેટલું કાર્બન હોય તો શું બને. ઓકે, સો ઇટ ઇઝ ટાઈમ અપ નાવ, ઓલરેડી 5 મિનિટ્સ અપ, આઈ વિલ સ્ટોપ. કયું છે નેક્સ્ટ લેક્ચર? સર હા બોલો. સર આપ સર મટીરીયલ ટેકનોલોજી ની સર તમને કોઈ ઓથર ખબર છે સર? મને તો કઈ જ નહીં ખબર, હું ભણાવું છું તો મને ઓથર ક્યાંથી ખબર હોય સર?